હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. મારું નામ છે જાડેજા સાબાન. નોબલ સ્કૂલ ગ્રુપ તેમજ વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ ત્રણ વિષય ગણિત ગમ્યું. બરાબર, દરેક વિદ્યાર્થીએ ગણિત ગમ્યાથી સ્વાધ્યાય પોતે કાઢવાની રહેશે, જેમાં ચેપ્ટર સાત સમય વહી જાય છે. ચાલો ગૃહકાર્ય પૂર્ણ કરો. ગૃહકાર્ય એટલે કે ઘરે હોમવર્કમાં કરો, પરંતુ હું તમને આમાં અમુક ઉદાહરણ તમને સમજાવું છું, જેથી તમને ખ્યાલ આવી જાય અને સ્વાધ્યાય પોતે માંડના આધારે તમે બીજા પણ તમે લખી શકો છો. એ જોઈને ઘડિયાળ બરાબર સમય દર્શાવતા આવડી છે. દરેક વિદ્યાર્થી પેજ નંબર 121 કાઢવાના છે. આ પેજ તો મેં તમને કરાવી દીધું છે ગ્રુપ કાર્યનું. હવે આપણે 121 એમાં હું તમને અમુક ઉદાહરણ કરાવું છું, એ પ્રમાણે બીજા તમારે જાતે કરવાના રહેશે. હું એક ઘડિયાળ છે, એમાં મેં તમને ત્રણ કાંટા દીધું. કલાક કાંટો, મિનિટ કાંટો અને સેકન્ડ કાંટો. કલાક કાંટો છે, દર એક કલાકે જ પડે છે. જ્યારે મિનિટ કાંટો 60 મિનિટ. મેં તમને કીધું કે 60 મિનિટે એક કલાક થાય છે. મિનિટ કાંટો એક એક મિનિટે ફરતો રહે છે, બરાબર. ત્યાર પછી સેકન્ડ કાંટો, એ સતત ફરતો જ રહે છે. હવે આપણને જો કલાક કાંટો એ 9 ઉપર આપે છે, મિનિટ કાંટો છે 12, તો આ 12 ઉપર હોય ત્યારે એક્ઝેક્ટ 9 વાગે કહેવાય. તો આપણે લખીશું 9:00 વચ્ચે જે ટપકા છે ને જેમ કે છે. ત્યાર પછી બીજું છે, એમાં કલાક કાંટો છે 11 ઉપર છે, મિનિટ કાંટો છે 12, તો કે એક્ઝેક્ટ 11 વાગ્યા છે. 11 પર એક પણ મિનિટ થઈ નથી, તો 11:00. હું અહીંયા ઘડિયાળ તૂટી નથી, સમય તમને બતાવી દઉં છું. ત્રીજી ઘડિયાળ છે, એમાં દર્શાવેલી છે ઘડિયાળ, એટલે મેં દોરેલી નથી. કલાક કાંટો છે 2 ઉપર છે, મિનિટ કાંટો છે 12, તો એક્ઝેક્ટ કેટલા વાગ્યા કહેવાય, તો કે 2 ઉપર એક પણ મિનિટ થાય નથી, તો 2:00. ચોથું, કલાક કાંટો છે 7 ઉપર છે, મિનિટ કાંટો છે 12, તો કે એક્ઝેક્ટ 7 વાગે છે, 7 પર એક પણ મિનિટ થાય નથી. પછી પાંચમું, કલાક કાંટો છે 5 અને 6 ની વચ્ચે છે, તો કે 5 વાગ્યા છે પણ 6 વાગ્યા નથી. જ્યારે મિનિટ કાંટો છે 6 ઉપર છે, 6 ઉપર હોય ત્યારે કેટલી મિનિટ થાય કહેવાય, તો છે 5. 5:30, 6 ઉપર હોય ત્યારે 5 વાગ્યા છે પણ 6 વાગ્યા નથી, તો કે 5:30 છે, બરાબર. તો આમાં શું લખવાનું, 5:30. ત્યાર પછી છઠ્ઠું, કલાક કાંટો છે 7 ઉપર છે અને મિનિટ કાંટો છે 6 ઉપર છે, તો કે 7 વાગ્યા છે પણ 8 વાગ્યા નથી, તો 7 આપણે લખી. હવે જોઈએ મિનિટ કાંટો છે ક્યાં ઉપર છે, તો કે 6 ઉપર, એટલે 30 મિનિટ થઈ ગયા, તો કે 7:30. ત્યાર પછી 7મું, કલાક કાંટો છે એ ક્યાં આવશે, તો કે 6 11 અને 12 ની વચ્ચે છે, તો કે 11 વાગ્યા છે પણ 12 વાગ્યા નથી, અને મિનિટ કાંટો છે 6 ઉપર, 6 ઉપર એટલે 30 મિનિટ થઈ ગઈ, તો આપણે લખીશું 11:30, 11:30 થઈ છે. 8મું, કલાક કાંટો છે 1 અને 2 ની વચ્ચે છે, એટલે કે 1 વાગ્યો છે પણ 2 વાગ્યા નથી, મિનિટ કાંટો છે 6 ઉપર, 6 ઉપર હોય ત્યારે 30 મિનિટ થઈ ગઈ, તો કે 1 અને 30 મિનિટ, 1 વાગ્યો છે માટે 30 મિનિટ છે. ત્યાર પછી 9મું, કલાક કાંટો છે 1 ઉપર છે, મિનિટ કાંટો છે 12, તો કે એક્ઝેક્ટ 1 વાગ્યા છે માટે 1 પણ મિનિટ થઈ નથી, તો ક્યાં મિનિટ નું હોય ત્યારે તમારે અહીંયા 0 લખવાનું. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે આ 99 જે ચોરસ ખાના છે એમાં તમારે સમય દર્શાવવાનો છે, સરસ અક્ષરે પૂર્ણ કરવાનું છે. હવે આપણે જોઈએ પ્રશ્ન 3, એમાં ચોરસમાં કોઈ સમય દર્શાવતો કાંટો દોરો. હું તમને એક ત્રણ ઉદાહરણ દર્શાવું છું, એ પ્રમાણે તમારે પેજ નંબર 121 અને 122 ના તમારે કાંટા દોરવાના રહેશે. 6 વાગ્યા છે દર્શાવ્યું છે, તો કલાક કાંટો છે 6 ઉપર હશે, મિનિટ કાંટો છે 12 ઉપર હશે, તો કે 6:00, 6 ની ઉપર એક પણ મિનિટ થઈ નથી, કોઈ પણ કાંટો મિનિટ કાંટો 12 ઉપર હોય ત્યારે 6 વાગે, કલાક કાંટો 7 ઉપર હોય મિનિટ કાંટો 12 ઉપર હોય ત્યારે 7 વાગે. હવે આમાં 3 વાગે દર્શાવ્યા છે, તો કલાક કાંટો 3 ઉપર અને મિનિટ કાંટો 12 ઉપર, તો કે 3 વાગ્યા છે, 3 ઉપર એક પણ મિનિટ થઈ નથી. અહીંયા જે સમય છે એ પ્રમાણે જ કાંટો દોરવાનો છે. હવે કલાક કાંટો છે 12, મિનિટ કાંટો 40 છે, મિનિટ કાંટો 40 આપણે 40 આપે છે ને તમે 40, હવે 6 ઉપર આવે ત્યારે 30 મિનિટ, 7 ઉપર આવે ત્યારે 22, 8 ઉપર આવે ત્યારે 40, તો હવે શું દર્શાવવાનું કે 12 વાગ્યા છે પણ 1 વાગ્યો નથી. ત્યાર પછી ત્રીજું, ત્રીજામાં 12 ને જેમ 40 હતા તો આપણે ત્રીજામાં લખ્યું નાનો કાંટો એ 12 ને 1 ની વચ્ચે, મોટો કાંટો
તમને દરેકમાં સમય કેટલો છે 10 ને 10 તો કલાક કાંટો છે 10 પાસે રાખવાનો મિનિટ કાંટો છે 2 ઉપર રાખવાનો બરાબર તમારે આ રીતે આખો ચેપ્ટર પૂર્ણ કરવાનો છે 122 પેજ સુધી તેમ જ પાકું કરવાનું છે થેન્ક યુ